રેડિયો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 26 માર્ચ મંગળવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. લોકસભાની ચૂંટણી અંતર્ગત જામનગર શહેર જિલ્લામાં જામનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર સરવૈયાએ કલમ 144 હેઠળ 4 કરતા વધુ વ્યક્તિઓને એકઠા થવા પર કે 4 કરતા વધુ વ્યક્તિની મંડળી ભરવા કે બોલાવવા પર અથવા સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 2 બેઠકો માટે કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. નવસારી અને કચ્છ બેઠક માટેના નામની જાહેરાત પછી બાકીના 24 ઉમેદવારોના નામ અંગે હજી સસ્પેન્સ યથાવત છે. ભાજપ સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા સ્પષ્ટ અને નિડર વક્તા શત્રુઘ્ન સિન્હાએ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. તેઓ 28 માર્ચે સવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાશે. શોટગન શત્રુઘ્ન સિન્હા પટના સાહિબ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે. ગોંડલ સંપ્રદાયના પૂજ્ય બાલ બ્રહ્મચારી સાવિત્રીબાઈ મહાસતીજી સંથારાની આરાધના પછી કાળધર્મ પામતા આજે તેમની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સ્થાનિકવાસી જૈન સંઘના અગ્રણીઓ તેમજ ધર્મપ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. હવે નજર કરીએ આજના હવામાનના સમાચાર પર. જામનગરમાં છેલ્લા 2 દિવસથી ગરમીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે 48 કલાક હીટવેવની અસર જોવા મળશે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં સૌથી વધુ ગરમી ગુજરાતમાં છે અને દેશનું સૌથી ગરમ શહેર ભુજ છે, જ્યાં તાપમાન 42 ડિગ્રી નોંધાયું છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.